જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું, પછાડું ઉડતા પંખીને એવો હું શિકારી છું, ખરેખર બાદશાહ બેતાજ છું આખી આલમનો, છતાંય આપની મીઠી નજર કાજે ભિખારી છું. યુવાનીના છોડને અનુભવના ફૂલ બહુ મોડા આવે, પણ અવસ્થા અદ્ભુત. સમાજ કો બદલ ડાલો, હિન્દુસ્તાન કો પલટ દો, દુનિયા કે ઇતિહાસ કી કરવટે બદલ ડાલો, આવી વાતો કરતો એને પરણાવી દો. ખાલી બે વરામાં ખબર પડી જાય ઘરની દિવાલ બદલ્યા જેવી છે, બાકી કાંઈ કર્યા જેવું. અને જુવાનીઓ બહુ ભોળા હૃદયના હોય, કડીક કોક મન મોઢું દે ત્યાં ગદબમાં બકરી હાલી જાય, હાલ્યા જાય, કોકના સામાન ઉપાડવા માંડ્યા, કોકના છોકરા રમાડવા માંડ્યા, ખીસામાં પૈસા ન હોય ને વળી આઈસ્ક્રીમના ઓર્ડર આપે. પણ આવું આ અવસ્થામાં સહજ છે, અને એમાં પછી ઉર્મિઓના ઉછાળા એના હૃદયમાં આવતા હોય. જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું, પછાડું ઉડતા પંખીને એવો હું શિકારી છું, ખરેખર બાદશાહ બેતાજ છું આખી આલમનો, છતાંય આપની મીઠી નજર કાજે ભિખારી છું. જો આવી સામુકીના અહમની અહમનું વિસર્જન થઈ જાય, મોહબ્બતમાં તમારા નામ પર કુરબાન થઈ જાશું, સફરમાં કંટકોની વેદનાનું ગાન થઈ જાશું, તમારું આંગણું દીઠાતણો સંતોષ તો રહેશે, હશે જો બંધ દ્વારો તો અમે દરવાન થઈ જઈશું. બાળને બેસી જવા સુધીની એની તૈયારી હોય, અને જીવનની વાસ્તવિકતા છે આ ઉંમરમાં સૌથી વધુ ઉર્મિઓ ઉઠતી હોય ને એને તો એ પ્રેમની હોય છે. હવે અમારો એક ભત્રીજો પ્રેમમાં પડ્યો તો ખરો, પણ ઊંધે કાંજ પડ્યો, બટી હોવી દાઢી ને બાવરે નયન ને બિખરે હોય બાલ ને જીગર મેં જખમો, આવી જે બધી અવસ્થા હોય છે ને, બારી પાસે બેહીરે આમ દેવદાસ ગોળી આખો દી, જુદી જાતની ભાષા વાપરે, ઘર આખું સમજાવી સમજાવીને થાક્યું, પછી મને સમજાવવા માટે મોકલ્યો. એટલે હું જ્યાં ગયો ત્યાં એ હૈયાને ઠબકો આપતો બેઠો બેઠો, કે કાદવના કટિકા કીતો નિર્વિણ નોખા થયા, પણ ફટ રે ફટ હિયા, સાજણ જાતા સાજારિયા. તો હું આમ હાલ્યો આવતો હતો તો મને જોઈને બોલ્યો કે મેં સોયા થા ચૈન સે ઓઢે કફન મજાર મેં, યહાં ભી સતાને આ ગયે કિસને પતા બતા દિયા. એટલે મેં કીધું મને આ ઘરના સરનામાની ખબર નથી, હું એની ખામે જઈને ઉભો રહ્યો તો મને કે આ ક્ષમા જરા હટકે જલ મેરી મજાર, મેં ખુદ હી જલ રહા હું દિલે બેકરાર. અને પછી મેં કીધું તું આટલો બધો રોવસ શું કામ, તો કે દેખ કર મુજે કહેતા હૈ સારા જહા, રાત દિન રોતે રહેતે હો ક્યું મહેરબા, દિલ સુલગતા રહા ફિર ભી મેં ચુપ રહા, આંખે સબ કુછ બતા દે તો મેં ક્યા કરું. વળી મેં કીધું પણ આટલો બધો દુઃખી થઈ ગયો, તો કે ગમ કી બિજલી ગીરી જલ ગયા આસિયા, હમ સફર છૂટ ગયે લૂંટ ગયા કારવા, જિંદગી કી મુજે અબ તમન્ના નહીં, મોત ભીગર ન આયે તો મેં ક્યા કરું. મેં હું તો બહુ મૂંઝાઈ ગયો, મેં કીધું આને કાંઈક પૂછો ના ધડ શેર વરગાડે, આને પૂછવું શું, પણ ત્યાં તો એણે મને પૂછ્યું, મને કે કાકા આકાશમાં આટલા બધા સિતારાઓ કેમ છે એની તમને ખબર છે? મેં કીધું મને આપણા કુટુંબના લેણિયા જ કેટલા છે એ ખબર છે. એકવાર મોરબી જ્યોતિન્દ્ર દવેનું પ્રમુખ સ્થાન હતું મુંબઈમાં, મારો કાર્યક્રમ હતો, તે મેં કીધું મારે ત્યાં એક જણો ઉઘરાણી આવ્યો, તો મેં મને કે તમારે ત્યાં ઉઘરાણીએ ધક્કા ખાઈ ખાઈને મારા ત્રણ જોડી ચંપલ ફાટી ગયા, તો હું દાંત મીંડ્યો કાઢવા. અરે કે દાંત કાઢો છો, તમારે શરમાવવું જોઈએ. મેં કીધું તમે ચંપલ ફાટ્યાની વાત કરો છો, અહીં મરી ગયાના દાખલા બન્યા છે,
અને અમારે તો હમણાં થાય છે શું, જ્યાં જ્યાં કાર્યક્રમ હોય ને ત્યાં માણસ આવે તો સારું સારું ખવડાવે. તે હવે મારા એની તકલીફ એ થઈ છે, ઘરે નથી ભાવતું. અમે તો ઘરે જ નહીં એમ કરી, ચટણી કેમ નથી, રાયતા કેમ નથી, પાપડ કેમ નથી, છાશમાં જીરું કેમ નથી નાખ્યું. પછી મારી પત્ની કહે કે આ નથી પ્રોગ્રામ દેવા આવ્યા, આ ઘરે આવતા રહ્યા પાછા. કેરીની સિઝનમાં મેં કીધું રસમાં હું જ નાખજો, પણ કે કેરી જ નથી તો શેમાં હું જ નાખે. એમ જેમ ફાકડો મારી જાઓ. અને ગમે એટલા દી કાર્યક્રમ દઈને જ્યાં ઘરે પહોંચી કે બસ આવતા રહ્યા, તો 8 દી તો ફરી આવ્યો, પછી કેટલીક માણસ જાય. અને જ્યાં માંદા પડી ત્યાં ડૉક્ટર આમ સ્ટેથોસ્કોપ મૂકીને કે 8 દીથી ઘરનું ખાવામાં આવ્યું છે. અમે કહે હા, તો કે માંદા જ પડો ને. હમણાં અમારે મેલેરિયાની સિઝન તે એટલા બધા ગામમાં લગભગ 60% વસ્તી અવળી થઈ ગઈ, તો ડૉક્ટરો કેને જોવે છે શું કરે છે એને ખબર નહીં. જે દર્દી આવે ને મેલેરિયાનું ઇન્જેક્શન મારી, પછી પૂછે બોલો શું થયું. એવો કે જો મરડો થયો એમ કહે તો દવા બદલે, ને કે જે આપ્યું એ બરોબર. અમારે એક ડૉક્ટર સાહેબ તો દર્દીને આમ સ્ટેથોસ્કોપ મૂકીને કે લ્યો તમે તો ગુજરી ગયા છો. ઓલો કે પણ આ સાહેબ વાતું કરું તમારી અરે, તો ડૉક્ટર કે હું ભણ્યો એ ખોટું, તમારા હૃદયના ધબકારા જ નથી આવતા. વળી ઓલો કે પણ સાહેબ આ કાનમાં તો ભૂંગળી ભરાવો. ને વળી આમ રાખીને કે હા હવે બરોબર, હવે બરોબર. એક દર્દીને અમારે ડૉક્ટર કામ સ્ટેથોસ્કોપ મૂકીને કે ઘડિયાળ જેટલો નિયમિત તમારો હાર્ટ હાલે છે. તો દર્દી કે સાહેબ મારું ખિસ્સા ઘડિયાળ જ છે. એટલે જ્યોતિન્દ્રભાઈએ કીધું મને કે જીવશો જાજુ, હાસ્યકારો કોઈ દુઃખને દુઃખ નથી લેખતા. પછી એમણે દાખલો આપ્યો કે હું જ્યારે જન્મો ત્યારે 6 ડૉક્ટરોએ કીધું હતું કે આ છોકરો 6 મહિના નહીં જીવે, એ 6 ગુજરી ગયાનું હજી જીવું કે. એટલે આને પૂછ્યું મારા ભત્રીજાએ કે આકાશમાં આટલા બધા સિતારાઓ કેમ છે. મેં કીધું એ તને જાજી ખબર પડે, મને તો લેણિયા કેટલા છે એ ખબર પડે. પછી એ જે બોલ્યો અને હૈયામાંથી વરાળું કાઢી, એ ખાંભળ્યા જેવી હોય. આ જુવાનિયાઓની પાછી સમસ્યા હોય ને એ તો કોઈ જુદી જ જાતની હોય. થાનમાં માનભાઈની હોટલ સામે અમે બેઠેલા અને અમારો મિત્ર આવ્યો વિઠ્ઠલ, તે રોવા માંડ્યો પણ એવો હિબકે ચડી ગયો તે છાનો ન રહે. અમે વળી 3 અડધી ઉધાર ચા મંગાવી, તેદી ગામમાં અબરૂઈ ખરી. અને વિઠ્ઠલને કીધું શું કામ આટલો બધો રોવેશ, તો કે હું જેટલી કન્યા પસંદ કરી આવું મારી બા ધડ દે ના પાડી દે. હું કન્યા પસંદ કરી આવું ને મારી બા ના પાડે, બોલો. તે મેં કીધું એમ કર, તારી બા જેવો દેખાવ હોય એવો સ્વભાવ હોય એવી કન્યા પસંદ કર, તો કે એમે કર્યું મારા બાપા ના પાડે. એટલે આવી સમસ્યાઓ હોય યુવાનોને, તો આનું હું કરી દઉં પૂરું. પછી એને જે એ બોલ્યો મને કે કાકા, મારા અરમાનોની લાશ પર જ્યારે નિરાશાના કફન ઉડાડાઈ રહ્યા છે ત્યારે ઝંઝાવાતો કેમ નથી જાગતા, તોફાનો કેમ નથી સર્જાતા, દિશાઓ ધૂંધળી કેમ નથી થઈ ઉઠતી, મારા હૃદયના જ્યારે ટુકડે ટુકડા થયા છે ત્યારે ધરતીકંપ કેમ નથી થતો કાકા, ધરતીકંપ કેમ નથી થતો. મેં કીધું ધરતીકંપ તું કહે છે એ પ્રમાણે ન થાય, ભૂગોળમાં કારણ આપ્યા એ પ્રમાણે થાય. અને ધરતીને આ રોજનું થયું,